पीएम मोदी जन्मदिन निमित्ते देशभर में उजवणी कराई रही है तरह सूरत भाजपे पखवाड़िया उजवणीनो कार्यक्रम राख्यो छे। जनरले आज रोज सूरत कतारगाम सिंगणपुर खाते लोकसेवा केन्द्र सूरत द्वारा आयुष्मान कार्ड कैम्पनु आयोजन करायुं, जेमां मोटी संख्या में लोकोए आ कैम्पनो लाभ लीधो हतो। रविवारे सेवाना कार्य करवा माटे हवे लोको आगळ आवी रह्या छे त्यारे सूरतमां आवेल सिंगणपुर खाते कंथेरिया हनुमानजी मंदिरनी बाजूमां आवेला सिल्वर स्टोन आर्केडमां लोकसेवा केन्द्र सूरत द्वारा अनोखो सेवा यज्ञ योजायो हतो। लोकसेवा केन्द्र सूरत द्वारा आयुष्मान कार्ड कैम्पनुं आयोजन करायुं हतुं, जेना थकी 5 लाखनो आरोग्य सुरक्षानो वीमा लाभ मळवा पात्र छे, जेने मोटी संख्यामां लोकोए लाभ लीधो हतो। અત્યારે અહીં કતારગામમાં વોર્ડ નંબર 8માં સિલ્વર સ્ટોન આર્કેડની અંદર કંથેરિયા હનુમાન મંદિરની બાજુમાં અહીં એક આયુષ્માન કાર્ડનું આપણે લોકસેવા કેન્દ્ર દ્વારા આયોજિત આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન રાખવાનું મુખ્ય કારણ ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે, એમના કામ કંઈ થતા નથી, એટલે એના માટે એક અમે માધ્યમથી આ એક આયુષ્માન કેમ્પનું અમે આયોજન કર્યું છે, જેથી લોકોને ઘરની નજીકમાં જ એમને આ કાર્ડ સરળતાથી મળી રહેશે। મુખ્ય મહેમાન તરીકે શહેરી અને વિકાસ શહેરી વિકાસ કારોબારી સોરી એક મિનિટ વિનુભાઈ મોરડિયા તેમજ કતારગામ વોર્ડ વિધાનસભાના હોદ્દેદારશ્રીઓ, પ્રમુખશ્રી, કોર્પોરેટરશ્રીઓ, દરેક વ્યક્તિઓ અહીં હાજરી આપી છે। આજે સિલ્વર સ્ટોન આર્કેડ ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે, જેમાં અમે 4 આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે। પ્રતાપસિંહ ચૌહાણ, પ્રકાશભાઈ વિરાસ, સંજયભાઈ કાકડિયા અમારી સાથે ઉપસ્થિત છે અત્યારે, અને આજુબાજુની સોસાયટીના પ્રમુખોનો કોન્ટેક કરીને દરેક જગ્યા ઉપર જણાવીને આયુષ્યમાન કાર્ડ કેમ્પની જાણ આપીને લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે। મુખ્ય મહેમાન તરીકે વિનોદભાઈ મોરડી આવવાના છે હમણાં થોડા સમયમાં, અને ધીમે ધીમે બધા કોર્પોરેટર ને બધા આવી હમણાં આવતા જ આવે છે ધીમે ધીમે। લોકસેવા કેન્દ્ર સુરત દ્વારા યોજાયેલા આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન પ્રતાપસિંહ ચૌહાણ, પ્રકાશ વિરાસ, સંજય કાકડિયા અને નિકુંજ ટાંક દ્વારા કરાયું હતું, જેમાં ભાજપના આગેવાનો, પૂર્વ કોર્પોરેટરો, કાર્યકર્તાઓ અને હિન્દ ટીવીના ડિરેક્ટર કૌશિક પટેલ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ब्यूरो रिपोर्ट, हिंद टीवी न्यूज, सूरत।